બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ચેનલ પોતાના પત્રકારત્વના કર્તવ્યને નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. જિલ્લાની ગરીબ પ્રજા, ગામના છેવાડે રહેતા પછાત પરિવારો સુધી અમારા રિપોર્ટર પહોંચી લોકોની રજૂઆત તેમજ વેદનાને પ્રજા અને તંત્ર સમક્ષ નિડરતાપૂર્વક રજૂ કરી રહ્યા છે. ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ પણ ધાનેરા તાલુકાના ગામડામાં વસતા ગરીબ પરિવારોને સરકારી આવાસ યોજનાનો લાભ મળે તે માટે ગામે ગામે પહોંચી સાચી હકીકતો રજૂ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના સાચા હકદાર આજે પણ ઘર વિહોણા છે. આવા પરિવારને સરકારી યોજનાનો લાભ મળે તે માટે ધાનેરા તાલુકાના ધણોદર તેમજ સબાવડી ગામના ગરીબ પરિવારોની વેદના બીકે ન્યૂઝ ચેનલના પડદે રજૂ કરી હતી. જે મામલે આજે બનાસકાંઠા જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિતે સાચા લાભાર્થી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચે તે માટે ઉચ્ચતર સુધી રજૂઆત કરી લાભ આપવાનો પાકો નિર્ધાર કર્યો છે. ધાનેરા તાલુકાની 61 ગ્રામ પંચાયતમાં કુલ 77 ગામડાઓનો સમાવેશ થાય છે. જે ગામોમાં આજે પણ પછાત સમાજની જાતિવાળા લોકો માત્ર ને માત્ર આવાસ યોજનાનો લાભ મળે તેવી રજૂઆત કરી રહ્યા છે. જો કે ગત 2019ના વર્ષ દરમિયાન જે સર્વે કરવામાં આવ્યું હતું તેમાં જે તે સમયના સર્વે કરનારા કર્મચારીઓએ વાલા દ્વાલા નજનીતિ અપનાવી તવંગ લોકોના નામો યાદીમાં રજૂ કર્યા છે. જો કે જે ગરીબ છે, જેની પાસે લાંચ આપવામાં પૈસા નથી, આવા વન વગડામાં રહેતા પરિવારો આજે પણ કાચા મકાન અને છત ઉપરથી ટપકતા વરસાદી પાણી સાથે જીવી રહ્યા છે. જો કે આવા ગરીબ પ્રજા માટે ધાનેરા રાજકીય આગેવાન વસંતભાઈ પુરોહિત આગળ આવ્યા છે અને ફરી સર્વે કરાવી ગરીબ લોકો ના રહી જાય તે માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરી સાચા લાભાર્થીને લાભ અપાવવા માટે ભાજપ સરકાર વતી વચન આપ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના બાબતેની જે સર્વે થયો છે એમાં જે જે ગામોમાં ગરીબ લોકો રહી ગયા છે એને ફરીથી સર્વે કરીને એ ગરીબોનો સમાવેશ કરવામાં આવશે. એમાં 2022 સુધી કોઈ વ્યક્તિ ઘર વગર ન રહી જાય, માન્ય નરેન્દ્રભાઈની જે નેમ છે એ પ્રમાણે તમામ આખા તાલુકાના તમામ ગરીબોને 2022 સુધી ઘર મળશે અને સર્વેમાં કોઈ પણ જાતની જો અનિયમિતતા હશે તો દૂર કરવામાં આવશે. સાહેબ, એવી જાણવા મળ્યું છે કે જે લોકો પાસે જમીન છે, મકાનો છે, એ લોકોના નામ યાદીમાં આવી ગયા, પણ જે લોકો વાસ્તવમાં ગરીબ છે, જે સાચા લાભાર્થી છે, એ બધા રહી ગયા છે. સાહેબ, આ વિશે કોઈ રજૂઆત થઈ તમારા સુધી આવી કરી? હમણાં રજૂઆત 2 દિવસ પહેલાં એ વાત મળેલી કે અમુક લોકો એવા હતા કે જે ખરેખર એમના ઘેર જમીન હોય અને કોઈ આવા નામો જે તે વખતે સર્વેમાં આવી ગયા છે, પણ તો એ સાચી હકીકત જોઈ અને એ સર્વેમાંથી જો નામ આવ્યા હશે તો એ રદ થશે. આવા તળંગર લોકોને કરતા ગરીબ લોકો ક્યાંક રહી ગયા હશે તો 100% ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પ્રયત્ન કરશે કોઈ ગરીબ ન રહી જાય એવા તમામ પ્રયત્ન કરવામાં આવશે. તાલુકાની અંદર કોઈ ગરીબને 2022 સુધી ઘર નહીં હોય એવું નહીં થાય, 2022 સુધી તમામ ગરીબોને ઘર મળી રહેશે. સર, આ મામલે કંઈ રજૂઆત કરશો આપ? કંઈ ના, આ બાબતે માની લો કે આજે આપના માધ્યમથી એ વાત ધ્યાને આવી કે ક્યાંક ગરીબ લોકોને રહી ગયા છે તો એ યોગ્ય સરકારમાં અથવા તો અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યાં એની તપાસ કરાવી અને એનું યોગ્ય રજૂઆત કરીશું અને જો રહી ગયા હશે તો ફરીથી 100% દાખલ કરાવીશ.